ભાવનગર શહેરમાં કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે 30 એપ્રિલ સુધી દર શનિ રવિ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરની જનતાને અપીલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે વેપારીઓ અને ઉદ્યોગકારોએ તકેદારીના કેવા પગલાં લેવા જોઈએ તે માટે મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ભાવનગરમાં એપ્રિલ માસના દરેક શનિ રવિ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન માટે નિર્ણય કરાયો હતો. ભાવનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન અંગે ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોનીએ માહિતી આપી હતી. છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા એસોસિએશનના હોદ્દેદારોના ફોન આવતા હતા કે ભાવનગરની અંદર કોવિડના કેસ ખૂબ વધતા જાય છે. આપણે પણ રોજ સમાચારની અંદર વાંચીએ છીએ, અમે પણ જોઈએ છીએ કે ભાવનગરની અંદર અત્યારે બધી જ વ્યવસ્થાઓ ટૂંકી પડી રહી છે. આ સંજોગોની અંદર મારા સભ્ય એસોસિએશનના મિત્રોનો સૂર એવો હતો કે હવે જો આપણે આપણી રીતે સ્વૈચ્છિક લોકડાઉન કરીએ અને સ્વયંશિસ્તનું જો પાલન કરીએ તો જ તે કદાચ આમાંથી બચી શકાય, અને એટલા માટે થઈને ગઈકાલે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોલની અંદર બધા સભ્ય એસોસિએશનની મિટિંગ બોલાવેલી હતી, જેમાં 25 જેટલા એસોસિએશનના હોદ્દેદારો અહીં હાજર રહ્યા હતા, જેમાંથી મોટાભાગના લોકોનો સૂર એવો હતો કે હવે ખરેખર આપણે લોકડાઉનની અંદર જવું જોઈએ, અને જો આપણે શનિવારે એટલે કે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી બજાર બંધ કરીએ તો સોમવારે સવારે 8 વાગે એટલે કે ટોટલ 60 કલાક માર્કેટ બંધ રહે, અને એ સમય દરમિયાન પણ સાથોસાથ શહેરીજનોને પણ આપણે અપીલ કરીએ કે તેઓ પણ પોતાના માટેની જે કંઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એને એક દિવસ અગાઉથી આયોજન કરી અને વ્યવસ્થા કરી રાખે, તો તે લોકો પણ જો ઘરની બહાર ન નીકળે તો ખરેખર આ સંજોગોની અંદર આપણે કોરોનાની ચેઇન તોડવામાં સહભાગી બની શકીએ. આપણા સ્વજનો, આપણા મિત્રો અને આપણી સાથે જોડાયેલી દરેક વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે થઈને પણ આપણે એમને ઉપયોગી થાય કે જેથી કરીને કોરોનાથી સંક્રમિત ઓછા થશે અથવા તો નહીં થાય તો એનાથી પણ લાભ મળશે. કારણ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી પાસે હોસ્પિટલમાં જગ્યા નથી, દવાખાનાની અંદર દવાઓ અવેલેબલ નથી, સાથોસાથ સ્મશાનની અંદર પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ મૃત્યુ પછી પણ વેઇટિંગની વાત છે. એ સંજોગોની અંદર કદાચ બીજું કાંઈ જ ના કરી શકીએ તો ચેમ્બર તરીકે પણ હું દરેક લોકોને અપીલ કરું છું કે આ સ્વયંભૂ બંધની અંદર સૌ પોતપોતાનું એક યોગદાન આપે, એને પોતે યજ્ઞની અંદર આહુતિ આપતો એ રીતે પોતાના એક દિવસનો જે કંઈ આવક છે એને એક ડોનેશન સ્વરૂપે, યજ્ઞ આહુતિ સ્વરૂપે પણ જો એ આપે તો એની અંદરથી ચોક્કસ લાભ મળશે, અને એના કારણે થઈને જે કંઈ આપણા માનવ સંસાધનો બચશે એ આપણી માટે ખૂબ જ ઉપયોગી થશે તેવું લાગી રહ્યું છે. આ સ્વૈચ્છિક બંધ છે, આની અંદર કોઈપણ જગ્યાએ ચેમ્બર એક અપીલ કરે છે અને હું ચોક્કસ એવું માનું છું કે આમાં બંધ કરવા માટે થઈને રૂબરૂ જવાની જરૂર જ ના ઉભી થવી જોઈએ. ભાવનગરનો વર્ગ જે કાંઈ વેપારીઓ છે એ પણ બધા સમજુ છે, ભાવનગરની પ્રજા પણ સૌજન્યશીલ છે અને સમજે છે, તો એ સંજોગોની અંદર આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ અને ફક્ત પોતાનો સ્વતંત્ર નિર્ણય રહેશે કે મારે બંધ રાખવું કે ચાલુ રાખવું. ભાવનગરના વેપારીઓ ઉદ્યોગકારો આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાય તેમજ લોકડાઉન દરમિયાન ઘરે રહીને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવામાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.